પશ્ચિમ બંગાળના કોલકાતામાં હોસ્પિટલ ખાતે મહિલા ટ્રેનની તબીબ સાથે દુષ્કર્મ બાદ મર્ડરની ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે. સતત 3-4 દિવસથી દેશભરના તબીબો દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, ત્યારે રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન અને સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. સુરત સિવિલ મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો અને સ્ટુડન્ટ એકઠા થયા હતા અને કોલકાતામાં મહિલા ટ્રેનની તબીબ સાથે બનેલી ઘટનાને લઈને કેન્ડલ માર્ચ યોજી હતી, જેમાં વિવિધ બેનરો સાથે પ્રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ જોડાયા હતા, જેમાં સ્ટોપ નો મર્સી ટુ રિપીસ્ટ સેવ ધ સેવિયર જેવા બેનરો સાથે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો અને સ્ટુડન્ટો જોડાયા હતા. કોલકાતામાં બનેલી આ ઘટનાની દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત IMA દ્વારા પણ આ મામલે આ ઘટનાને વખોડી કાઢી છે. અરવિંદ રાઠોડ, GTV News, સુરત.